એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ આદિવાસી નર્મદા જિલ્લો શિક્ષણનું હબ બન્યું. આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે અંદાજે રૂપિયા 2.90 કરોડના ખર્ચે નવનિર્મિત બોયઝ હોસ્ટેલ અને એલસીટી લેબ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું. આમ આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અન્ય મંત્રીઓએ, વરિષ્ઠ પદાધિકારીઓ, સચિવશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલ જ્ઞાનશક્તિ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. તેવી જ રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે દેડિયાપાડા તાલુકાના આંબા ગામ શુક્લવાની સરકારી માધ્યમિક શાળા ખાતે તેમજ નિગણ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV ખાતે દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડના હસ્તે તથા નાંદોદ તાલુકામાં ઉરી ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવાના હસ્તે જ્ઞાનશક્તિ દિવસનો કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. તેવી જ રીતે રાજપીપળા શહેરમાં MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગુજરાત વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા તેમજ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જ્ઞાનશક્તિ દિવસ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે કોલેજના વિદ્યાર્થીઓને નમો ઈ ટેબ્લેટના વિતરણ સાથે શોધ યોજના હેઠળ 9 વિદ્યાર્થીઓને રૂપિયા 15,000 લેખે કુલ રૂપિયા 1.5 લાખની આર્થિક સહાય તેમજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 5 વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 1.98 લાખની સહાયના ચેકો એનાયત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આંબા ગામ શુક્લાવ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે રૂપિયા 60 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનો નિગંડ ગામે દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તારાબેન રાઠોડના હસ્તે રૂપિયા 51 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ એક્સટેન્શનનું તેમજ ઓરી ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવાના હસ્તે રૂપિયા 30 લાખના ખર્ચે શાળાના નવા ઓરડાનું લોકાર્પણ કરાયું હતું. તેવી જ રીતે આજના આ જ્ઞાનશક્તિ દિવસના ભાગરૂપે જિલ્લાની 70 જેટલી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 90.74 લાખના ખર્ચે 81 સ્માર્ટ ક્લાસ 32 શાળાઓમાં રૂપિયા 109.50 લાખના ખર્ચે 8 જેટલી ICT ટેબ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવાની સાથોસાથ અન્ય સ્થળોએ પણ જિલ્લામાં રૂપિયા 791.50 લાખના ખર્ચે 25 શાળાના કુલ 65 ઓરડાઓ, 1 માધ્યમિક શાળાના 5 ઓરડાઓ ઉપરાંત 2 પ્રાથમિક શાળાના શિક્ષકો માટે રૂપિયા 195 લાખના ખર્ચે 18 ક્વાર્ટર્સ સહિત વિવિધ શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું. સેલંબા ખાતેની મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલા જ્ઞાનશક્તિ દિવસના કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકતા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાહોદ અને નર્મદા જિલ્લાને પણ અન્ય જિલ્લાની હરોળમાં લાવવા માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત આ બંને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. નર્મદા જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણી, રસ્તા, શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે સહિતના તમામ ક્ષેત્રોમાં લોકોની જરૂરિયાત મુજબની સુવિધાઓ પૂરી પાડી હોવાનું તેમણે ઉમેર્યું હતું. મનસુખભાઈ વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારે છેવાડાના દેડિયાપાડા સાગબારાના આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આંગણવાડીથી લઈને કોલેજ સુધીની અદ્યતન સવલત સાથેની હોસ્ટેલ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની શાળાઓની શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડી છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં આ સંખ્યાબંધ શૈક્ષણિક સુવિધાઓથી અપેક્ષિત પરિણામ આવે તેવા સહિયારા પ્રયાસોની જરૂરિયાત ઉપર ભાર મૂકી વસાવાએ નર્મદા જિલ્લાના સાગબારા દેડિયાપાડા વિસ્તારના વિદ્યાર્થીઓ IAS, IPS જેવી સનદી સેવાઓ સહિતની UPSC, GPSC વગેરે જેવી જાહેર સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પસંદગી પામે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જોવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ વસાવા, ચંદ્રકાંતભાઈ લોહાર, સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગંગારામ તડવી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ વારંદ, સારા પરિવાર વગેરે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.